હું તમારી સાથે શેર કરીશ એકદમ ધાબા સ્ટાઇલ દાળ પાલક સાથે જીરા રાઈસ અને ભરેલા તળેલા મરચાની રેસીપી. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ધાબા સ્ટાઇલ પાલક દાળ બનાવવા મેં અહીંયા 1 કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલી તુવેરની દાળ લેવાની છે. તો હવે દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે દાળને ત્યાં સુધી ધોવાની છે જ્યાં સુધી આ રીતનું વ્હાઈટ પાણી ક્લિયર ન થઈ જાય. તો આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે, હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને દાળમાં પાણી એડ કરીને તેને થોડી વાર માટે પલાળી દઈએ. દાળને પલાળવાથી તેને કૂક થતાં ઓછો સમય લાગે છે. તો હવે પાલક દાળ માટે 1 કપ તુવેર દાળ સાથે મેં અહીંયા 2 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલી પાલકની ભાજી લીધેલી છે. તો દાળ અને ભાજીનું આ માપ એકદમ પરફેક્ટ છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે મેં ભાજીને આ રીતના થોડી લાંબી અને જાડી સ્ટ્રીપ્સમાં કટ કરી લીધેલી છે જેથી તે કૂક થતી વખતે એકદમ મેશ ન થઈ જાય. અને હવે થોડી વાર પછી આપણી દાળ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. તો હવે પલાળેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને તેને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. તો હવે બાફતી વખતે દાળનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/2 ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને દાળમાં થોડો નટી સ્વાદ દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. અને હવે દાળને બાફવા માટે 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા દાળ તડકામાં દાળનો દાણો આખો રહે એટલે તેને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો બાફેલી દાળ એકદમ ફ્લેવરફુલ બને તેના માટે આપણે એક ગરમ મસાલાની પોટલી બનાવવાની છે. તો મેં અહીંયા આ રીતનું કોટનનું કપડું લીધેલું છે, તેમાં 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર, 1 બાદિયા, 3 લવિંગ અને 2 નંગ જેટલી એલચી એડ કરી દઈએ અને બધા જ ગરમ મસાલાને આ રીતના પોટલીમાં બાંધી લઈએ. તો આ પોટલી સાથે ગરમ મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણી દાળમાં એડ થશે. સાથે આપણે પોટલીને કાઢી લેશું એટલે દાળ ખાતી વખતે મસાલા મોઢામાં નહીં આવે. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો આપણી દાળ બફાય છે ત્યાં સુધી વઘારમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી તે એકદમ સારી રીતે ફૂલી જાય છે. સાથે વઘાર કરતી વખતે મસાલા તેલમાં જરા પણ બળતા નથી. થોડી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે દાળ એકદમ ધાબા સ્ટાઇલ બનશે. તો 2 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણી દાળ બફાઈ ગઈ છે. તો હવે સૌથી પહેલાં મસાલાની પોટલીને કાઢી લઈએ અને બફાયેલી દાળને ચેક કરીએ તો દાળનો દાણો આખો છે. સાથે તેને હાથમાં મેશ કરીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. મીન્સ આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે તેને ફટાફટ વઘારવા પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 8-10 મેથીના દાણા, 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો વઘારમાં થોડા મેથીના દાણા એડ કરવાથી દાળનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા, સાથે 1 મોટી ચમચી જેટલા લસણના ટુકડા અને 1 ચમચી જેટલા આદુના ટુકડા લીધેલા છે. તો આદુ લસણની પેસ્ટ સિવાય જો તમે તેને આ રીતના ટુકડામાં એડ કરશો તો દાળ ખાતી વખતે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો તેને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાથળી લઈએ. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને તેલમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો આ છે આપણી દાળનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. દાળને વઘારતી વખતે થોડો ચણાનો લોટ એડ કરવાથી તે દાળને એકદમ ધાબા જેવી થિકનેસ આપે છે. તો લગભગ 1 મિનિટમાં ચણાનો લોટ એકદમ સારી રીતે સતળાઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. તો હવે મેં અહીંયા 1/2 કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાં લીધેલા છે. સાથે ટમેટાં ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાથળી લઈએ.
તો લગભગ 3 મિનિટ માં આપણા ટમેટા એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ અને મેશી થઈ ગયા છે. તો હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને પેનમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સાથડી લઈએ. તો થોડી જ વારમાં આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે તેલમાં સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. સાથે દાળની એક ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે. આ ગ્રેવી સાથે દાળ એકદમ ફ્લેવરફુલ બનશે. તો હવે આપણી સુધારેલી પાલકને પેનમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અત્યારે પાલકની ક્વોન્ટિટી એકદમ વધારે લાગે છે, પણ જેમ તે ગ્રેવી સાથે કૂક થતી જશે તેમ તે સોફ્ટ થઈને ભળતી જશે. તો થોડી જ વારમાં આપણી પાલક ગ્રેવી સાથે એકદમ સારી રીતે ભળી ગઈ છે અને હવે તેને ધીમા ગેસ પર સારી રીતે કૂક કરી લઈએ. તો પાલકને કૂક કરતી વખતે આપણે ઢાંકણને નથી ઢાંકવાનું, નહીં તો તેનો ગ્રીન કલર નહીં જળવાઈ રહે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પાલક એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે. સાથે તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે બાફેલી દાળને પેનમાં એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગ્રેવીની ફ્લેવર દાળમાં એડ થઈ જાય એટલે આપણે દાળને ઉકાળવાની છે. તો દાળની કન્સિસ્ટન્સી એટલે કે તેને થોડી પતલી કરવા માટે તેમાં 1/2 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર દાળને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર કૂક થયેલી દાળને ખાવાની એક અલગ જ મજા હોય છે. તો ધીમા ગેસ પર 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર સાથે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તો એ તૈયાર થયેલી દાળમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે દાળને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે તેની ઉપર એક તડકો એડ કરવાનો છે. તો તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો દાળનો તડકો ઘી સાથે એકદમ સરસ લાગે છે. હવે ગરમ ઘીમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલા લસણના ઝીણા ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને લસણ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું લસણ સારી રીતે સતળાઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તડકાને થોડો ઠંડો કરી લઈએ. અને હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. હવે ગરમાગરમ તડકાને દાળમાં એડ કરી દઈએ અને ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે ચમચીની મદદથી તડકાને દાળમાં થોડો મિક્સ કરી લઈએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી એકદમ ધાબા સ્ટાઇલ પાલક દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે દાળ સાથે ખાવાની મજા આવે તેવા જીરા રાઈસ બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખાને ફક્ત 10 થી 15 મિનિટ માટે પલાળી દીધેલા હતા. તેને પલાળવાથી કૂક થતાં ઓછો સમય લાગે છે. તો હવે પલાળેલા ચોખામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે જીરા રાઈસને ફટાફટ કુકરમાં બનાવવા 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરીને જીરાને સારી રીતે સાતળી લઈએ. તો આપણું જીરું સારી રીતે સતળાઈ ગયું છે. હવે મેં જે વાટકીથી ચોખા લીધેલા હતા તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો જીરા રાઈસ બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઉકળતા પાણીમાં પલાળેલા ચોખાને એડ કરવાથી ચોખાનો દાણો એકદમ સારી રીતે ફૂલી જાય છે. તો લગભગ 2 મિનિટમાં આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે આપણા પલાળેલા ચોખાને એડ કરી દઈએ. સાથે આપણા જીરા રાઈસ એકદમ સફેદ તૈયાર થાય તેના માટે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને ચમચાની મદદથી જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ કુકરમાં ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. અને હવે દાળ અને જીરા રાઈસનો સ્વાદ 100 ગણો વધારતા ભરેલા અને તળેલા મરચાંનો મસાલો બનાવવા મિક્સર જારમાં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા, 2 મોટી ચમચી જેટલા તલ અને મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા લીલા લસણની કળીનો સફેદ અને ગ્રીન ભાગ છૂટો પાડી લીધેલો છે. તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે મેં લીલા લસણનો ઉપયોગ કરેલો છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે આપણે આ બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરવાની છે એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ.
તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો આ રીતનો હથકચરો અને મરચામાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મરચામાં ભરવાનો આપણો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે મેં અહીંયા 6-7 નંગ જેટલા મૂળા મરચાં લીધેલા છે. તમે તેની જગ્યાએ ઘરમાં રહેલા તીખા કે કોઈ પણ મરચાં લઈ શકો છો. હવે તેમાં છરીની મદદથી આ રીતના સ્લિટ્સ કરી લઈએ. તો મેં મરચાં મૂળા લીધેલા છે એટલે હું બિયાનો ભાગ નથી કાઢતી. હવે તેમાં મસાલાને ભરી દઈએ અને હવે આ રીતના બધા જ મરચાંને તૈયાર કરી લઈએ. તો હવે મરચાંને સાતડવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ભરેલા મરચાંને એડ કરી દઈએ અને મરચાં પૂરતું થોડું મીઠું એડ કરીને મરચાંને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સાતડી લઈએ. તો મરચાંને સાતડતી વખતે આપણે ગેસની ફ્લેમ લો નથી રાખવાની. તો લગભગ 1-2 મિનિટમાં જ આપણા મરચાં એકદમ સારી રીતે સતડાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો દાળ અને જીરા રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવા ભરેલા તળેલા મરચાં તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો જમવામાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી ધાબા સ્ટાઇલ પાલક દાળ સાથે જીરા રાઈસ અને ભરેલા તળેલા મરચાં ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.